એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ પક્ષ પલટાની મોસમ ચાલતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ તમામ પરિસ્થિતિમાં જ્યારે ચૂંટણીના ભણકારા વાગતા હોય છે અને જ્યારે પક્ષ પલટાના જે અત્યારે ઢોલ વાગતા હોય છે તેના લઈને પણ પ્રશાંતિના અનેક એવા ઉભા થતા હોય છે ત્યારે વર્ષોથી જે પક્ષમાં કાર્યરત હોય તે છોડીને પક્ષ પલટો કરવો અત્યારે કેટલો યોગ્ય તો આવો જોઈએ અમારા રાજકોટના સંવાદદાતાનો વિષય એવા ચૂંટણી નજીક આવતા કહી શકાય કે અનેક નેતાઓને આગેવાનો દ્વારા પક્ષપલટો છે એ કરવામાં આવતો હોય છે ત્યારે ક્યાંકને ક્યાંક કહી શકાય કે અંગત સ્વાર છે તે પણ આમાં રહેલો છે અનેક જે નેતાઓ છે પક્ષપલટો કર્યા બાદ પાર્ટીને ક્યાંકને ક્યાંક કહી શકાય કે શાખને નુકસાન છે એ થતું હોય છે અને ક્યાંકને ક્યાંક જે કહી શકાય કે ચૂંટણીને લઈને જે પ્લાન છે તૈયાર કરવામાં આવતો હોય છે તે પણ ક્યાંક છતો થઈ જાય આ પ્રકારનો પણ એક ડર છે રહેતો હોય છે ત્યારે ખાસ કરીને તમામ આગેવાનો પણ આપણી સાથે છે લોકો પણ સાથે છે તેમની સાથે વાત કરીએ શું કહેશો ખાસ કરીને ચૂંટણી નજીક આવે ત્યારે જ આગેવાનોને પક્ષપલટો છે એ કરતા હોય છે ખાસ આને શું પગલાંઓ છે એ લેવા જોઈએ ખાસ કરીને ક્યાંક ને લોભ અને લાલચ આપીને આ પક્ષપલટો છે એ કરવામાં આવી રહ્યો છે પ્રથમ વાત તો એ કહી શકાય કે જે વ્યક્તિ જ્યારે પાર્ટીની અંદર જોડાયેલો હોય ત્યારથી જેટલા સમય એ પાર્ટીની અંદર રહેતો હોય ત્યાં સુધીને એને પાર્ટીએ માન સન્માન આપવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક લાલસા એવી વસ્તુ છે લાભાર્થીઓ બનવા નીકળી ગયા હોય ત્યારે કોઈ કોઈ પણ લાભને લઈ અને ચૂંટણીનું વર્ષ હોય ત્યારે પક્ષ પલટો કરતા હોય ત્યારે પાર્ટીના સંગઠનની અંદર મજબૂતીથી જ્યારે અવાજ ઉપાડ્યો હોય જ્યારે આંગળી ચીંધી ચીંધીને જો તમે સામે આવેલા હોય અને જ્યારે પગે લાગવાની નીતિ આવે ત્યારે આજે વસ્તુ એવી છે વાત એવી થઈ રહી કે બે હજાર બાવીસની ચૂંટણી લઈને પલટાની જે મોસમ આવી છે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે સંતોષ અસંતોષ પછીનો વિષય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીને મજબૂત કરવા માટે થઈ અને કારણ કે જો ના લેવા પડતા હોય પોતાની મજબૂતી ન હોય ને ઉછીતા નેતાઓ લઈ અને પાર્ટીને મજબૂત કરવાની હોય તો હું એવું કહું છું કે જે મુક્ત કરવાની વાત કોંગ્રેસ મુક્ત ગુજરાતની વાત કરતા હોય તો આજે ભારતીય જનતા પાર્ટીને આપણે કહી શકાય કે આખી આખી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે ગુજરાતની કેબિનેટ હોય કે કેન્દ્રની કેબિનેટ હોય આપણે જોઈ શકીએ છીએ કેટલા મિનિસ્ટરો કોંગ્રેસીઓ છે મૂળ અને કેટલા મિનિસ્ટરોને કેટલા આગેવાનો કોંગ્રેસીઓ છે ધારાસભ્યો પણ તમારે ઉછીતા લેવા પડે છે કોર્પોરેટર હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય પરંતુ વાત રહી જે લોકો અત્યારે પક્ષ પલટો કરી રહ્યા છે તમને ક્યાં એવો અન્યાય થઈ રહ્યો છે કે તમે જે આટલો આટલો સમય જે પાર્ટીને આપ્યો હોય ને પાર્ટીની સામે થઈ અને તમારે જવું પડે ક્યાંક તમારો લાભ લો લોભ અને તમે ક્યુ એવું કામ કર્યું છે જેથી કરીને તમને દબાવીને લઈ જવામાં આવી રહ્યા છે આપ જે કહી રહ્યો છું ખાસ અહીંયા પણ આપણે બાબત પૂછવા માગીશ કે વર્ષોથી પાર્ટી સાથે રહી હોય પાર્ટીનો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ એજન્ડા છે એ પણ જાણતા હોય છે ત્યારે આટલા વર્ષો રહ્યા બાદને હવે જ્યારે ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટો ખોડે તો આના કારણે ચૂંટણી પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને ફટકો પડી કેમ કે પાર્ટી દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર એ કરવામાં આવતો હોય છે પહેલા તો તમને કહી દઉં કે પાર્ટીનો એક્શન પ્લાન હોય છે પરંતુ જે એક્શન પ્લાનની અંદર જે લોકો સામેલ હોય અથવા તો જે એક્શન પ્લાન જાણી ગયા હોય પરંતુ પાર્ટી એવી વસ્તુ છે કે આયા લાખો કાર્યકર્તાઓ હોય છે ફોજ હોય છે ઘણીવાર આપણે જોઈ શકીએ શક્ય છે કે મેનિફેસ્ટો છેલ્લી કલાકે પણ ફેરવવામાં આવતો હોય છે એટલે એવું ન સમજી લેવું જોઈએ કે એક નેતા બે નેતા કે કોઈને ખેડવી જાય અને પાર્ટીને હરાવી દે એ યોગ્ય નથી અને શક્ય પણ નથી કારણ કે નેતાઓ પાર્ટીની જે વિચારધારા હોય છે એનાથી વરાયેલા હોય છે લોકોની જે લોકશાહીની અંદર જે પાર્ટીની અંદર રહેવું જોઈએ એ રીતે રહેવું જોઈએ નહીં કે

પાર્ટીએ જ બધાને આપેલું જ છે આજે ચાલીસ ચાલીસ વર્ષથી આ તમને નામ આપ્યું હોય પાર્ટીએ તમે એ પાક્ષપટો કરો તો એ વ્યાજબી ન કહેવાય ક્યાંક ક્યાંક અસંતોષ હોય એવું નથી ન હોય પાર્ટીની અંદર અસંતોષ હોય અમારે ક્યાંક ન બનતું હોય એવું બનતું હોય પણ આવી પક્ષપટો કરીને જાય એટલે પ્રજાએ દ્રોહ થાય બીજું કે હજી નવી નવી ભરતી અમે કોંગ્રેસમાં સભ્યનો ચાલુ કરીએ છીએ નવાનો વારો આવે અમે એ ઈચ્છીએ છીએ કે કાંઈક જગ્યા થાય તો નવાનો વારો આવે ચાલી ચાલી વર્ષથી નાના કાર્યકર તરીકે જ કેટલા સેવા આપેલી છે તો અમે એમ ઈચ્છીએ છીએ કે કાંઈક જૂનાને નવા કાર્યકર જે છે ચાલી વર્ષથી એને ઉપર લઈ આવે પાર્ટી અમારી ઈચ્છા છે પછી અનેક જે લોકો છે સોશિયલ મીડિયાની અંદર એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે લોકોને છે ડિજિટલ માધ્યમથી જોડવામાં આવે છે તો અન્ય લોકો છે જોડાશે ને તેમને પણ મોકો મળશે પાર્ટી છોડવાનું કારણ તો એક જ છે એને જે એના સ્વાર્થ આટું કરે પબ્લિક હાટુ કંઈ કંઈ કરતું જ નથી બરાબર અત્યારે જે અમારે કોંગ્રેસમાં જે ડિજિટલના સભ્ય નોંધ રહે એ જેટલા ગયા એનાથી દસ ગણા છે ને આમાં થવાના છે પણ કોંગ્રેસ પક્ષ જેવો હે ને અત્યાર સુધી કોઈ પક્ષ જ છે નહીં ભલે એ જાતા એની સામે કાંઈ વાંધો નથી અત્યારે જે જૂનારિયા એનો બધાયનો વારો આવશે આમાં ને એ જ્યાં ગયા એના લાભાટું જ ગયા છે એમ હું તો કહું એના લાભાટુ ગયા પણ એ પબ્લિકની આમું એને જોવું જોઈએ આદિ ઉદીને એના ગીત એને ગાય ને અત્યારે આજે બપોરે એના પગે જે પડી ગયા છે હવે એમાં એના કેટલો ઇફેક્ટ પડે એને એને જોવાનું પણ કહી શકાય કે વર્ષો સુધી જે પક્ષને ટીકા કરી હોય ને અંતે પક્ષમાં જોડાઈ જવું કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે યોગ્ય ન કહી શકાય તેને પગે ભરવું ન જોઈએ આ પ્રકારની વાત છે તેઓ કહી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે કોંગ્રેસ દ્વારા જે હાલ અત્યારે ડિજિટલ સભ્ય નોંધણી છે તે પણ શરૂ કરવામાં આવી છે તેમાં તેના કરતાં પણ વધારે સભ્યો છે તે જોડાઈ આ પ્રકારની વાત છે રાજકોટના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે

મોટાભાઈ આપને પૂછવા માંગી જે પ્રકારથી પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે કેવી રીતે જોવો છો આ બાબતને અને કોંગ્રેસને કેટલું નુકસાન અને ભાજપને કેટલો ફાયદો અત્યારે જે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે અમે જોઈએ છે ન્યૂઝમાં અને સમાચારમાં અમે રીડ કરતા હોઈએ છીએ તો જે અમે સાંભળીએ છીએ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે ભાજપમાંથી કોંગ્રેસમાં એ ઓછું થાય છે પણ કોંગ્રેસમાંથી લગભગ મોસ્ટલી બધા નાઇન્ટી પર્સન્ટ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે હવે અચ્છા હવે આની ઇફેક્ટ આની ઇફેક્ટ બધી રીતે બધાને થાય છે કાર્યકર્તો કોંગ્રેસના કાર્યકર્તાઓને બી નુકસાન થાય છે એ લોકોનો એ એ લોકોનું જે પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રોત્સાહન મળશે નહીં બીજી વસ્તુ કે ભાજપને આમાં ઘણો ફાયદો થશે અને જે સત્તા છોડીને આ બાજુ કોંગ્રેસમાં છોડીને ભાજપમાં જાય છે એ લોકો એ લોકો એવું વિચારે છે કે ત્યાં જઈને અમને સારો હોદ્દો મળશે કારણ કે ગવર્મેન્ટ સરકાર જે છે કેન્દ્ર સરકારમાં આપણે ભાજપની જ ગવર્મેન્ટ છે એટલે એ લોકો એ લાલચ છે બી એ ભાજપમાં જોડાવા માટે તૈયાર થઈ જાય છે અને રાતોરાત નિર્ણય લઈ લે છે કે અમે ભાજપમાં જઈએ છીએ અને ભાજપમાં અમે જઈશું તો અમારા માટે સારું મળશે અમારું આગળનો ગ્રોથ સારો મળશે એ રીતે એ લોકો વિચારી લોકો બધા ત્યાં જાય છે કાર્યકર્તાઓ બી નેતાઓ સાથે જોડાયેલા જ હોય છે તો કાર્યકર્તાઓ પર કેટલી અસર પડે છે આપ શું માનો છો કાર્યકર્તાઓ પર હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ અસર પડે એક એક ફોર એક્ઝામ્પલ જ્યારે હું આજે કાર્યકર્તા છું અને હું જે માટે જે પાર્ટી માટે કામ કરું છું અથવા જે નેતા માટે હું કામ કરું છું અચ્છા એ નેતા એ પાર્ટી છોડીને બીજી કોઈ પાર્ટીમાં જશે તો આજે મને ઇફેક્ટ થશે કે મારી મહેનત ઉપર પાણી ફરશે એટલે દરેક કાર્યકર્તા એવું વિચારશે કે આજે અમે લોકો જે પક્ષ માટે અથવા જે પાર્ટી માટે અમે લોકો મહેનત કરીએ છીએ રાત દિવસ એક કરી અને અમે એમને હોદ્દા સુધી લઈ જઈએ છીએ અથવા પાર્ટી સુધી લઈ જઈએ છીએ અને એ જ જો એ લોકો પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય તો અમારા લોકોને હું એવું વિચારું કે જવા દો મારે કામ નથી કરવું આ લોકો બધા એકનું એક જ છે રાજકારણ ત્યાં રમે છે અને અમારી મહેનત ઉપર પાણી ભરે છે એટલે દરેક કાર્યકર્તાને સીધી અથવા તો આડકતરી રીતે એ લોકો ઉપર ઇફેક્ટ થવાની જ છે બિલકુલ દીધો કાર્યકર્તાઓ પર સો ટકા ઇફેક્ટ પડવાની છે હિતલભાઈ કેવી રીતે જોઈ રહ્યા છો વર્ષો સુધી એક જગ્યાએ એક પક્ષમાં કામ કરું ને પોતાની લાલચ માટે બીજા પક્ષમાં જો ચોક્કસથી તમે છેલ્લા ત્રણ દિવસથી આપણા ન્યૂઝ જોતા આવ્યા છે કે ભાઈ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા પ્રવક્તા શ્રી જયરાજભાઈ રાજીનામું આપ્યું છે તમે સમજો કે એ આ જે ત્રણ દિવસથી મેં ન્યૂઝ જોતા મને એવું લાગ્યું છે કે કોંગ્રેસ એક હાસિયામાં ધકે લઈ એવું લાગી રહ્યું છે મને કારણ કે તમે આજે રાજીનામું પ્રદેશ પ્રમુખને આપવાનું હોય એની જગ્યાએ કોઈ પ્રવક્તા જે સાડત્રીસ વરસનું એનું સાડત્રીસ વર્ષથી એને જે પરિશ્રમ કર્યો હોય પક્ષને એક કરવાનો પક્ષને જીતાડવાનું રાત દિવસ મહેનત કરીને પક્ષ પાછળ પક્ષને કેવી રીતે આગળ લઈ જવું તમે સમજો તો એ જોતાં એવું લાગી રહ્યું છે કે એમને જાહેરમાં તમે એમને જે બે બે પત્તાની એમને જે કાર્યકરોને સંબોધીને એમને લખ્યું છે એના ઉપરથી એવું લાગે છે કે કોંગ્રેસ એક ચાર પાંચ માણસો સીમિત આખું ચાર પાંચ માણસો એને ચલાવતું હોય કોંગ્રેસને એવું જ મને દેખાઈ રહ્યું છે આ જે મીડિયામાં હું મારી રીતે હું એનાલિસિસ કરું છું તો એના ઉપરથી મને એવું લાગી રહ્યું છે અને જે આવો નેતા જો જેને સાડત્રીસ વરસ પોતાનું યોગદાન આપ્યું હોય અને એવો નેતા જો આજે પક્ષ છોડીને એને તો તમે સમજો કે ઘણા ઉતાર ચઢાવ જોયા છે જયરાજભાઈને હું પર્સનલી બી ઓળખું છું તો એમને ઉતાર ચઢાવ બધા જોયા છે પક્ષના કે આજે એમને ઘણી વખતે કદાચ ઓફર બી મેં સાંભળેલું છે કે ઓફર થયેલી છે પણ આજે ના છૂટકે એમને પક્ષને છોડવો પડ્યો એટલે એવા કયા કારણો હશે કે જેનાથી એમને પક્ષ છોડ્યો છે ખરેખર તો એમના પ્રેસિડન્ટ વાય એક્સ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કંઈક આવવાના છે બે બે ત્રણ દિવસમાં એવું મેં ન્યૂઝમાં સાંભળ્યું છે તો એમને ખરેખર આત્મચિંતન કરવાની જરૂર છે કારણ કે કોંગ્રેસ હવે ક્યાં જઈને અટકશે મને તો એવું લાગે છે સી આર પાટીલ સાહેબે જે ક્લીન બોલ્ડ કરવાનું કોંગ્રેસને ક્લીન સ્લીપ કરવાનું જે એમને ચાલુ રાખ્યું છે કે ભાઈ કોંગ્રેસની એક પણ સીટ ના આવે એવું ઈચ્છી રહ્યા છે ભાજપવાળા પણ આ જોતા એવું લાગી જ રહ્યું છે કે આ જ વસ્તુ થશે ડેફિનેટલી થશે કારણ કે ચાર જ માણસ કોંગ્રેસને ચલવી રહ્યું છે ખરેખર એમને જરૂર છે હજુ પણ એમને જોવાની જરૂર છે કે એમના ઘરમાં કેટલા કાણા છે કેટલા છાપરા વગર છાપરા જ નથી એમના ઘરના એટલે તમારે ખરેખર જોવાની જરૂર છે એ લોકોને અને ચિંતન કરવાની જરૂર છે આપના જ માધ્યમથી હું જયરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને બહુ સારું ડિસિઝન લીધું છે ખરેખર એ એ પોતે એવા માણસ છે કે કામ કરવું એ એમના લોહીમાં છે તો એ કામ કરવાવાળા માણસને આવું મોકળું મેદાન મળશે તો એ જરૂરથી કામ કરીને બતાવશે મેં આજે પણ જોયું સી આર પાટીલ સાહેબે જે રીતની વાત કરી છે એ રીતે ખરેખર એમના કામ ભાજપ સરકાર એમને સોંપશે અને બહુ સારી રીતે કામ કરે એવા માણસ છે બિલકુલ બીજા પણ એક ભાઈ છે આપ શું માનો છો આ પ્રકારના કયા કયા પક્ષને પક્ષને નુકસાન અને ફાયદો સાહેબ અત્યારે જોઈએ આપણે તો ઘણા લોકો પક્ષ પલટો કરતા હોઈએ છીએ પરંતુ ઘણા સમયથી જે ભાજપનું શાસન આપણા દેશમાં આપણા રાજ્યમાં જે પ્રમાણે ચાલી રહ્યું છે એના કારણે ઘણા બધા સારા સારા કામો થઈ રહ્યા છે પબ્લિકને પણ અંદર ઘણો જ વિશ્વાસ છે અને સૌ સૌથી મોટી વાત કરું તો દેશમાં ભારત દેશ માટે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સપનું સેવ્યું છે હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે તો વાત રહી કોંગ્રેસની તો કોંગ્રેસના ઘણા જે જૂના નેતાઓ છે બધા સમજી ગયા છે કે હવે આવનારા સમયમાં કોંગ્રેસનું નામ નિશાન ક્યાંય રહેવાનું નથી તો હું તો સૌ પ્રથમ તો જયરાજસિંહભાઈને હું અભિનંદન પાઠવું છું કે સારા સમયે અને સમયને જોઈને ઓળખીને ભાજપ સાથે જોડાઈ ગયા એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પાર્ટીની અંદર જોડાયા પછી પણ બહુ સારું કાર્ય કરશે એવી મને આશા છે અને વાત રહી પક્ષ પલટો કરવાની તો જીવનમાં દરેક માણસ નું પોતાનું વિચારવાનો હક હોય છે જેમ કે અત્યારે ભાજપનું દરેક જગ્યાએ સારું શાસન ચાલી રહ્યું છે કોંગ્રેસની જોઈએ તો ધીમે ધીમે લુપ્ત થતી દેખાઈ રહી છે તો દરેક માણસ એવું વિચારે કે ભાઈ હું પણ સબકા સાથ સબકા વિકાસમાં જોડાવું એવી રીતે જયરાજસિંહભાઈ જોડાયા છે તો આપણને આશા છે કે આવનારા સમયની અંદર એમનું કાર્ય બહુ સારું રહે ભારતીય જનતા પાર્ટીની અંદર એવી આપણે એમને શુભકામના પાઠવીએ છીએ આપ શું માનો છો કયા પક્ષને નુકસાન થાય અને કયા પક્ષને ફાયદો થાય ચોક્કસ નુકસાન તો તમે સમજી શકો છો કે જો આવા નેતાઓ છે જે એક્સ એમએલએ ગઈકાલે એક્સ એમએલએ જોઈન્ટ થયા હતા ગઈકાલે બીજા એક પ્રવક્તા બી ભરતભાઈ દેસાઈ બી જોઈન્ટ થયા હતા કોંગ્રેસના અને કોંગ્રેસના આમ આદમી પાર્ટીના તમે સમજો કે કોર્પોરેટરો બી ઘણા કોર્પોરેટરો હમણાં હમણાં જોઈ જોઈન કર્યું છે એમને બીજેપી એ જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષને જોવાની જરૂર છે કે આવનારા દિવસોમાં એમની સાથે કોણ હશે કે જે બિનઅનુભવી માણસો જે એમના જોડે હશે અનુભવ વગરના માણસો અને એ એ જોતાં એવું લાગે છે કે એમને ખરેખર ચિંતન કરવાની જરૂર છે આપ શું માનો છો જે પ્રકારથી ભાજપમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થઈ રહ્યા છે સ્વાભાવિક છે કોઈ હોદ્દો આપ આપવાની લાલચ પક્ષે આપી છે તો એના કારણે ભાજપના જે કાર્યકર્તાઓ એમની સાથે કોઈ મતભેદ થાય એવું લાગે છે આપને ના હું એવું નથી વિચારતો કે ભાજપના કોઈ બી કાર્યકર્તાઓને મતભેદ થશે ઉપરથી એ લોકોનો ઉત્સાહ વધશે એ લોકો પાર્ટી આજે એ લોકોને થશે કે ના પાર્ટી અમારી સારું કામ કરી રહી છે અને પાર્ટી મજબૂત થશે હા કોંગ્રેસને સો ટકા ઇફેક્ટ પડશે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઇફેક્ટ પડશે પણ હવે આ જે બની રહ્યું છે અને જે આગળ જતાં બનવાનું છે જેમ કે એમણે કીધું કે જે શ્રી નરેન્દ્ર માનની આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને વિશ્વ ભારત દેશને વિશ્વ હિન્દુ રાષ્ટ્ર જાહેર કર્યું છે એટલે એ મુદ્દા ઉપરથી એ એ લોકોને એટલે ભાજપ પણ સો સો ટકા ફાયદો થશે જ બિલકુલ સ્થાનિકો સાથે આપણે સીધો જ વાત કરવાનો પ્રયાસ કર્યો સ્પષ્ટપણે તેઓ પણ મારી રહ્યા છે કે આ પક્ષ પલટાથી કોંગ્રેસને ભારે નુકસાન અને ભાજપને ફાયદો થશે અને તેઓ પણ માની રહ્યા છે કે કોંગ્રેસને અત્યારે હાલ તો આત્મચિંતન કરવાની ખૂબ જ જરૂર છે કેમેરામેન બંટી ડાગરની સાથે જીરેન યાદવ અમદાવાદ વર્ષોથી પક્ષ પલટાની રાજનીતિ તો જોવા મળતી હોય છે પરંતુ તેના કારણે અત્યારે હાલ તો એક પક્ષને ફાયદો અને એક પક્ષને નુકસાન પણ જોવા મળતું હોય છે તો હવે જોવાનું એ રહ્યો કે જે રીતે કયા પક્ષને કેટલું નુકસાન થશે તો આ સાથે જોઈએ અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ પણ સુરતથી પણ વાત કરીએ ખાસ કરીને પક્ષપલટુ નેતાઓની કે જેઓ ચૂંટણી આવતા સમયે ક્યાંક ને ક્યાંક પોતાના પક્ષમાંથી બીજાના પક્ષમાં જે રીતે એ કૂદકો મારે છે ક્યાંક ને ક્યાંક પોતાના હિત માટે મારે છે કે પછી શા માટે એ અંતર્ગત આપણે સુરતથી જાણવાનો પ્રયાસ કરીશું આપણી સાથે સૌપ્રથમ પ્રથમ જોડાયા છે સમાજસેવી જેરાબેન સાયકલવાલા જેરાબેન શું કહેશો જે રીતે આ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો મારે છે કઈ રીતે જુઓ છો તમે એને આ નેતાઓ એ એક પક્ષમાંથી બીજા પક્ષમાં કુટકાઓ મારે છે તો એક લોભ લાલચમાં મારે છે કારણ કે એ લોકોને એમ કે આ હવે બીજા પક્ષમાં જઈએ તો ઊંચો હોદ્દો મળશે ઇલેક્શનમાં પાછા ઊભા રહીએ અને હમણાં મેં કોર્પોરેટર છું તો ધારાસભ્ય બની જાઉં એવી રીતનું એ લોકોને એક લોભ લાલચ હોય છે અને એના કારણે આ લોકો આ આપણે પક્ષ પલટું કરે છે આના આને લઈને પ્રજામાં કઈ રીતનો માહોલ ઊભો થઈ જાય શું પ્રજા આવા નેતાઓને એક્સેપ્ટ કરશે પ્રજા એ આવા નેતાઓને એક્સેપ્ટ કરવા જોઈએ જ નહીં એ લોકોને ઘર બેસાડવા જોઈએ અને ચૂંટણી થાય ને એ લોકો જો ઊભા રહી ઇલેક્શનમાં તો લોકોએ જ એને જાકારો આપવો જોઈએ વોટ આપવા જોઈએ નહીં અને એને ઘર બેસાડવો જોઈએ અને ચૂંટણી પંચ પંચે પણ આપણે આ માટે કડક કાયદાઓ રાખવા જોઈએ અને જ્યારે એ જે પક્ષમાં ઉમેદવારી પત્ર ભરે અને ચૂંટાઈ આવે એ પક્ષે પણ એને એફિડેવિટ લઈ લઈને સખતમાં સખત હાથે સોગંદનામા પર મેં હું પક્ષ પલટો કરીશ નહીં અને પક્ષ પલટો કરું તો મારા પર રાજકીય પાર્ટી જે પક્ષમાં હોય ને બીજા પક્ષમાં જાય તે કેસ કરી શકે અને એવા એવા આપણે બાઇન્ડરી લેવી જોઈએ કારણ કે હવે તો હદ થઈ ગઈ છે લોકો વિચાર પાર્ટીઓની વિચારધારાને આધારે વોટ આપે છે અને આ રીતે એ મતદારો સાથે બી ગદ્દારી કરે છે મતદારોનો વિશ્વાસ ભંગ કરે છે તો આવા તત્વો સામે આવા નેતાઓ સામે પ્રજાએ પણ આપણે જાગૃત થવાની ખાસ જરૂર છે પોતાની વિચારધારા જે છે તે બદલીને અન્ય વિચારધારા સાથે જોડાઈ જાય છે એટલે એ નેતાઓનું અસ્તિત્વ શું તેમણે ખાસ સંવિધાનની પણ વાત કરી કે સંવિધાનમાં એવા ફેરફાર થવા જોઈએ કે જેથી કંઈ થાય આપણી સાથે કેરીટભાઈ જોડાય છે કેટભાઈ શું કહેશું આજે જે પરિસ્થિતિ રાજકારણમાં ચાલી રહી છે એ ઘણી ગંભીર પરિસ્થિતિ છે આજે જે નેતાઓ અને આગેવાનો પક્ષ સાથે અને પક્ષની વિચારધારા સાથે જે ગદ્દારી કરે છે તેઓની પ્રામાણિકતા પર પહેલાં તો પ્રશ્ન થાય છે કારણ કે પ્રજા અને જ્યારે જનતા અને સમાજ એક આગેવાન એક નેતાને જ્યારે પોતાનો વિશ્વાસ આપી પોતાના વિશ્વાસથી એને આગળ લઈ જતા હોય છે ત્યારે આવા નેતાઓ પૈસાની લાલચમાં હોદ્દાની લાલચમાં અને કંઈક અન્ય લાલચોમાં આવો વિશ્વાસઘાત કરે છે જે પ્રજા સાથે પોતાની સમાજ સાથે એ બહુ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ આવનાર સમયમાં થાય એવી ભીતિ અમને લાગી રહી છે ખાસ કરીને જ્યારે આવા નેતાઓ પ્રજા વચ્ચે શું લાગે પ્રજા એક્સેપ્ટ કરશે એમને પ્રજા ખાસ કરીને આવા નેતાઓ પર હાલ બહુ ચાપતી નજર રાખી છે કારણ કે પ્રજા એક એવું માધ્યમ છે કે પ્રજાથી જ આવા પક્ષો અને આ રાજકારણ ટક્યું છે તો પ્રજા આવા નેતાઓને કદા પણ ચલાવી નહીં શકે અને જો આ બાબતે પ્રજા જાગૃત થાય તો આવા નેતાઓને ઘર ભેગા પણ કરશે ચોક્કસપણે પ્રજા આવા નેતાઓને ઘર ભેગા કરી શકે છે જે રીતે ઝેરાબેને જણાવ્યું કિરીટ કિરીટભાઈએ જણાવ્યું કે સંવિધાનમાં એવા ફેરફાર લાવવા જોઈએ જેથી આવા નેતાઓ કદી બીજી પાર્ટીમાં જોઈન્ટ ના થઈ શકે અને જો જોઈન્ટ થાય તો એવા સંવિધાન હોવા જોઈએ કે ક્યાંક ને ક્યાંક તેમના પર કેસ થઈ થઈ શકે કાયદાકીય લડત થઈ શકે કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદીર શેખ સુરત ત્યાર તો જીતે પક્ષને જે નુકસાન તો થઈ રહ્યું છે પરંતુ તેની સાથે જો વાત કરવામાં આવે તો ક્યાંક અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ સાબિત થતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ જોવા જઈએ તો જયારે પક્ષની વિચારધારાને લઈને પણ અત્યાર તો જે પ્રશ્નાર્ચિન્હોભા થઈ રહ્યા છે અને તેની સાથે જે જોવા જઈએ તો એક બાજુ પક્ષ પલટું હતી અત્યારે જે પાર્ટીનો ફાયદો કે નુકસાનને લઈને સવાલ યથાવત છે સમાચારમાં વાત કરી દો કોરોનાના કેસમાં જે પ્રમાણે સતત ઘટાડો તો જોવા મળી રહ્યો છે ત્યારે એક બાદ એક